अमारो वीडियो पूरो जोजो, लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो। आ एसी कटना ब्लाउज माथी पीस माथी 40 सीट नु ब्लाउज बनावानी रीत तमने बताऊ। आवी रीतना राखवानी। आ खुली साइड छे पीस नी, आ पेक साइड थी कटिंग लेवानु। ब्लाउज नो माप लेतो जावाना, माप नु ब्लाउज छे। पहला ब्लाउज नी लंबाई लेवानी आपणे, અહીંથી અહીં સુધીની, આ શોલ્ડરથી નીચે સુધીની। બ્લાઉઝની 14.5 ની લંબાઈ છે, 1 ઇંચ વધારીને 15.5 રાખવાના। પછી બ્લાઉઝની પોળાઈનું માપ લેવાનું, આખું બ્લાઉઝ આવી રીતે રાખી અને પોળાઈનું માપ રાખવાનું। બ્લાઉઝમાં સીધું ડાયરેક્ટ બનાવવાની રીત, આ બાજુથી આ ગાજ બટનવાળું છે એટલે ગાજની સાઈડમાંથી માપ લેવાનું। 10 આ પેક સિલાઈ હોય છેલ્લી સિલાઈ ત્યાં સુધીનું લેવાનું, સિલાઈનું પછી નોખું રાખવાનું એક્સ્ટ્રા। અહીં 10.10 આવે છે છેલ્લે સિલાઈ, એટલે આપણે અહીંયા 10.0 મારવાનું। આવી રીતના આ પોળાઈ, આ બ્લાઉઝની લંબાઈ, એની 10.0 માર્યો પછી એની અંદર આપણે 1.5 મારવાના, 1.5 વધારે રાખવાનું સિલાઈની। આ 40 ઇંચનું છે એટલે આના શોલ્ડર આપણે 5.25ના આવશે, 5 ને 2 પોઈન્ટ આવી રીતે, ને આરમોલાના 5.5ના અહીંયા 5.5 પોઈન્ટ મારી દેવાનું આવી રીતે। અહીંથી આ કમરનો ભાગ પણ આમાં આવી જાય, ટક્સ અને સિલાઈ બધું અહીંથી અહીં સીધો લીટો આપણે અહીંથી પોઈન્ટ મારી દઈ, અહીંથી સીધી લાઇનિંગ આવી રીતે બનાવી નાખવાની એટલે બે આમાં આવી જાય। અહીંથી 1ની આરમોલની ગોલાઈ, 1ની ગોલાઈ કરીને આવી રીતને આપણે ગોલાઈ આપી દેવાની। હવે આ શોલ્ડર છે, એમાંથી ગળું અને શોલ્ડર તૈયાર, શોલ્ડર આપણે જેટલા બ્લાઉઝમાં હોય એટલા માપ લઈને રાખવાના, 3 છે 3.25 જેટલું રાખવાનું, બે બાજુનું સિલાઈ દબાતા બીજું વધે પાછળથી ગળું આપણું આવી જાય, ને ગળાનું માપ આવી રીતે આમ બ્લાઉઝ ગોઠવી એમ પણ લઈ શકીએ ને આમ ફૂલ રીતે। અહીંથી અહીંયા 5નું ગળાની લંબાઈ, આ પાછળના ભાગની 5 તૈયાર છે એટલે 1 વધારી દેવાનું બે બાજુ સિલાઈમાં, એટલે 6નું આપણે અહીંયા રાખવાનું, 6.5 અહીંયા સુધી 6.5 મારવાનું આપણે। અહીંથી ગળાની લંબાઈ પોળાઈ માપી લેવાની, ગળાઈની પોળાઈ કેટલી છે, 1.25 છે એટલે અહીંથી આપણે 1.5 રાખવાની, નીચેથી વધારે 1.5 પોઈન્ટ પોળું આવી રીતના ગળાની ગોલાઈ આપી દેવાની। આ પાછળનો ભાગ તમને કટિંગ કરીને બતાવું આવી રીતના। આ પાછળનો ભાગ કટિંગ કરીને તમને બતાવ્યો, બ્લાઉઝનો માપ લઈને જો, થેન્ક યુ।